હવે પત્રાંક 953માં જણાવે છે, ઓમ રાજકોટ, ચૈત્ર સુદ બીજ શુક્ર 1957. ઓમ અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રભા સ્વામીને નમો નમઃ. અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રભા સ્વામીને નમો નમઃ. વેદનીય તથારૂપ ઉદય માનપણે વેદવામાં હર્ષ શોક શો. બસ ઓમ શાંતિ. અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રભુ પરમાત્માને અમારા વારંવાર નમસ્કાર હો. વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષોક શો. છાતા કે સાતા, એ વેદનીય એ દેહનો ધર્મ છે, તો એ પ્રમાણે જે કર્મ ઉદયમાં આવે તેમાં વેદવામાં હર્ષ કે શોક શો. શરીર મારું નથી, વેદના એ શરીરમાં આવે છે, એ સાતા રૂપે સુખરૂપે આવે કે દુઃખરૂપે આવે, પણ સુખમાં હર્ષ અને દુઃખમાં શોક એ શા માટે કરવો? કૃપાલ, કે જ્યાં વસ્તુ જ પોતાની નથી તેમાં મમતા જ નથી, તો તેમાં રહેલી સુખ દુઃખની જે ફળરૂપે આવતી સાતા સાતા વેદનીમાં હર્ષોક શું કરવો? એટલા માટે જ કૃપાલે લખ્યું, નાની કે અજ્ઞાની જ્યાં સુખ દુઃખ રહીત ન કોઈ, પણ નાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે માટે નવા બાંધે, જ્યારે જ્ઞાનીને તો બધું સમ છે, સુખો કે દુઃખો બધું સરખું છે. અને ઉડતું એ તો સુખ કરતાં પણ દુઃખને વધારે કલ્યાણકારી માને છે, કેમ કે વિશેષ બળવાન નિર્જરાનું તેને કારણ માની અને તેમાં વિશેષ લાભ માને છે. અનંત ઓમ અનંત શાંત મૂર્તિ એવા ચંદ્રપ્રભા સ્વામીને નમો નમઃ. વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષ શોક શો. ઓમ શાંતિ. આ પ્રમાણે ત્યાર પછીથી 954મો પત્ર રાજકોટથી લખે છે, એ કાવ્ય લખે છે, આ અંતિમ કાવ્ય છે એમનું. ઈચ્છે છે જે જોગીજન અંતિમ કાવ્ય, ત્યાર પછીથી એક પત્ર ફરી લખે છે 955મો. આ બે જ પત્રો, એક આ કાવ્યને એક પત્ર, આ બે બાકી છે જે આપણે હવે આવતીકાલે લઈશું.